नमस्कार, हिंदी गुजरात न्यूज़मां आपનું સ્વાગત છે. મારા દર્શક મિત્રોને જણાવી દેવાનું કે આજે પ્રેમનું બીજું નામ એટલે કે માં મમતા દિવસની તમને બધાને હાર્દિક શુભકામનાઓ. જ્યારે કોરોનાની આ મહામારી ચાલી રહી હોય ત્યારે રાજકોટમાં લેડી પોલીસ જે ઘરની સાથોસાથ પોતાની ડ્યુટી પણ નિભાવી રહી છે, તેવી આજે મહિલા એટલે કે ઈચ્છી ગોહિલ મેડમને આપણે પીએસઆઈ સાથે આપણે વાત કરીશું. નમસ્કાર, હિન્દ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મેડમ, આપ જેમ જાણી રહ્યા છો લોકડાઉન ચાલી રહ્યું છે, આવી કોરોનાની મહામારીમાં પણ તમે આટલા ડિગ્રી તાપમાનમાં પણ તમે ખડે પગે ઊભા છો, સાથોસાથ તમે જે રીતે ઘર તેમજ તમારા સનની સાર સંભાળ તમે કરો છો, તો એની માટેનું શું કહેવું છે આપણે કે કઈ રીતે મેનેજ કરો છો તમે આ બધું? મારે 1.5 વર્ષનો દીકરો છે અને હું લોકડાઉન છેલ્લા 20-એક દિવસથી અહીંયા લોકડાઉનમાં બહુમાળી ભવન ખાતે ફરજ બજાવું છું. પહેલાં પોલીસ સ્ટેશનમાં ઇનવેમાં ફરજ બજાવતી હતી ત્યારે પણ આખો દિવસ, અત્યારે માણસો નથી એટલે આખો દિવસ બે શિફ્ટમાં ઇન્વે કરવું પડતું એટલે આખો દિવસ ઇન્વેમાં હાજર હતા. અને મારો 1.5 વર્ષનો બાળક છે એટલે અહીંયાથી અમે ડ્યુટી પરથી જઈએ એટલે સ્વાભાવિક છે કે અમે બાળકને ટચ ન કરીએ. એટલે ઘર જેવો દરવાજો ખુલે એટલે બાળક હજી ચાલતા જ શીખ્યું છે એટલે દોડીને મમ્મા કરીને હગ કરવા આવે અને આપણે ઘરના સભ્યોને કહેવું પડે કે એને દૂર રાખો, એને નજીક નહીં આવવા દેતા એમ. એટલે એ એક ક્ષણ બહુ તમને એવું લાગે કે આપણું બાળક સામેથી આપણે એને આપણને 4-5 કલાક પછી જોયા હોય, કારણ કે હું 4-1 કલાકે અત્યારે પણ 4 કલાકે ફીડિંગ કરાવવા જાઉં છું, હજી ફીડિંગ કરે છે. એટલે એ એક ક્ષણ થોડી એવું થાય, પણ એ એવું પણ છે કે આપણે દેશના માટે કામ કરીએ છીએ, આપણી ફરજ છે, આપણી ફરજ બજાવીએ છીએ, એટલે એ વાતની ખુશી પણ બહુ જ છે. 1.5 વર્ષનું સન, તમને જાણીને તો અચરજ જ લાગશે કે આટલું નાનું બાળક કેમ રહેતું હશે મા વગર અત્યારે. અને મેડમ, તમારી ડ્યુટી જે અત્યારે કંઈ ફિક્સ હોતી નથી કે કોઈક વાર લોકડાઉનના સમયમાં જેમ તમે કીધું તો સ્ટાફ મેમ્બરની કટોકટીના હિસાબે કોઈક વાર ડ્યુટીનો સમય લંબાતો પણ હશે, તો તે તમે કઈ રીતે મેનેજ કરો છો? અમારી નોકરી એવી છે કે અમને આજે રાત્રે ન ખબર હોય કે કાલે અમારી નોકરી ક્યાં છે. એટલે રાત્રે નોકરી પત્રક આવે પછી ખબર પડે કે સવારે નોકરી આ છે, એટલે રાતથી જ તે માઇન્ડમાં સેટ થઈ જાય કે સવારે ઉઠીને પહેલાં આ કરશું પછી આ કરશું. એવી રીતે રાત્રે સેટિંગ કરીને પછી સવારે બને ત્યાં સુધી એવી રીતે સ્પીડમાં કામ કરી અને બાળકનું નાવા ધોવાનું કે કાંઈ પણ, સવારમાં બાળકોને છી પીપીના કામ બધા વધારે હોય એટલે મેનેજ થઈ જાય છે. તકલીફ પડે છે પણ મેનેજમેન્ટ સારું કરીએ તો વાંધો આવતો નથી. ઓકે, બહુ જ સારી રીતે મેમે જેમ કહ્યું કે કઈ રીતે તે સાર સંભાળ આપે છે. લોકડાઉન જ્યારે ચાલી રહ્યું છે ત્યારે આપના દ્વારા પબ્લિકને શું એક સંદેશ આપવા માંગો છો કે પબ્લિકને શું એક મેસેજ આપવા માંગો છો તમે? લોકડાઉન દરમિયાન અમે જે અહીંયા રોજ ફીલ કરીએ છીએ કે ઘણા મેટરમાં કે સાવ કારણ જ ન હોય એ લોકોને બહાર નીકળવાનું, અને એવા કારણોમાં એ બાળકોને લઈને બહાર નીકળી જાય છે કે શાક લેવા જેવા 2-2 જણા બહાર જાય છે કે 3-3 જણા. એટલે એટલો જ મેસેજ છે કે તમને જરૂર હોય ત્યાં ચોક્કસ જાઓ અને તમે જરૂરી કામથી જશો તો પોલીસ તમને ચોક્કસ જવા દેશે. પણ તમે 1 કિલો ડુંગળી લેવા માટે પતિ પત્ની અને બાળકો જાઓ તો એ યોગ્ય ન કહેવાય. એટલે એટલી જ પબ્લિકને કે તમે પોલીસને સહકાર આપો અને અમારા કરતાં તમારા જીવ માટે એ વધારે જરૂરી છે.